कड़ाका भड़ाका साथे वरसादनुं आगमन थयुं। पवन साथे मेघभराजानुं आगमन थता लोकोमां खुशी जोवा मळी हती। વડોદરામાં પણ વરસાદે દેખા દીધી, મેઘમહેર વડોદરામાં થતા વડોદરાવાસીઓને પણ ગરમીથી છુટકારો મળ્યો હતો અને ગરમીથી લોકોને રાહત મળી હતી। ગરમીથી લોકોને રાહત મળતા વડોદરાવાસીઓમાં પણ ખુશાલી જોવા મળી હતી। ઉલ્લેખનીય છે, છેલ્લા કેટલાક સમયથી લોકો જે ગરમીથી ત્રસ્ત થઈ ગયા છે, આખરે જ્યારે વરસાદ પડ્યો છે ત્યારે વડોદરાની તસવીરો જે આપ રહ્યા છો, લોકોમાં ખુશી જોવા મળી। વડોદરાના વાતાવરણમાં પલટો, બપોર બાદ વાતાવરણમાં પલટો થયો અને વાતાવરણમાં ફેરફાર થયો। વડોદરા પંથકમાં કાળા વાદળો ઘેર્યા હતા, ઠંડા પવનો સાથે છૂટો છવાયો વરસાદ પણ જોવા મળ્યો। તે જે તસવીરો આપ જોઈ રહ્યા છો તે વડોદરા શહેરની છે કે જ્યાં છૂટા છવાયા વરસાદથી લોકોમાં ખુશાલી જોવા મળી। બિલકુલ ઠંડક લોકોએ અનુભવતા લોકોમાં ખુશીનો માહોલ વડોદરાવાસીઓમાં પણ જોવા મળ્યો હતો। હવે જોઈ રહ્યું કે ક્યારે અમારી સાથે છે અમારા સંવાદદાતા ફરીદ ખાન, વાત કરશે તેમની સાથે। ફરીદ, મધ્ય ગુજરાતમાં પણ મેઘમહેર થઈ ગઈ છે, મેઘા મહેરબાન થઈ ગઈ છે, શું કહેશો, લોકોનું શું કહેવું છે? નસરીના, જે રીતે મધ્ય ગુજરાતમાં અત્યારે વાતાવરણમાં પલટો આવ્યો છે ને, જે રીતે છેલ્લા કેટલાક દિવસોથી જે સ્થાનિક લોકો જે ગરમીથી બિલકુલ ત્રાહિમામ પોકારી ગયા હતા, તેમાંથી થોડીક આશંકા રીતે તેમને અહીંયા આગળ રાહત મળી રહી છે। મધ્ય ગુજરાતમાં પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લામાં કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપડા પડ્યા છે, કેટલીક જગ્યાએ વરસાદ સારો પડ્યો છે। ત્યારે વડોદરામાં પણ વાતાવરણમાં પલટો આવ્યો છે, વાદળ છાયા ઘેરા વાતાવરણ, ઠંડો પવન ફૂંકાયો છે અને કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપડા પડ્યા છે। એકદમ વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે અને આમ છેલ્લા કેટલાક સમયથી ગરમીથી બિલકુલ જે રીતે પરેશાન થયેલા વડોદરાવાસીઓને ઠંડા પવનોના કારણે ગરમીથી ચોક્કસ રાહત મળી છે। બિલકુલ, આભાર આપનો ફરીદ। તો ગરમીથી વડોદરાવાસીઓને પણ આખરે રાહત મળી ગઈ છે। હવે ખેડૂતો, જેવી રીતે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી, ગુજરાતમાં ચોમાસું સમયસર આવશે અને તેમાં એંધાણ પણ હવે તેવી શક્યતાઓ પણ લાગી રહી છે, કેમ કે છૂટા છવાયા અને કહી શકાય કે ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં જેવી રીતે વરસાદે દેખા દીધી છે।